સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગુરુકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલયના શાળાના વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ પૂજ્ય સ્વામીજીના માનવતાની સેવામાં 50 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોને સ્વામીજીના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ગુરુકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. સાથે જ સ્વામી અમરીશ આનંદજીના માનવતાની સેવામાં 50 વર્ષ પૂરા થતા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળા પરિવાર દ્વારા સ્વામીજી સાથે કેક કાપી ફુગ્ગા ઉડાવવામાં આવ્યા હતા. તમારા વર્ષ દરમિયાન શાળામાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સ્વામીજીના હસ્તે ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. સાથે જ વિદ્યાર્થીઓ સુવર્ણ જયંતિ વર્ષ માનવતાની સેવામાં પરમ પૂજ્ય સ્વામી અમરીશાનંદજી ભારત સેવા સંઘના બેનરો હાથમાં લઈને ઊભા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, ગુરુકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલયથી હું જીતેન્દ્રસિંહ ઠાકોર અને શ્રી મહેશભાઈ પટેલ આજના અમારા શાળાના વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ સંદર્ભે સૌને નમસ્કાર. મિત્રો, કતારગામ વિસ્તારમાં ગુરુકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલય એક આદર્શ શાળા તરીકે અત્યારે ઉભરી રહી છે. અમે જે સુવિધાઓ ઊંચી ઊંચી ફીવાળી જે શાળાઓ છે એ શાળાઓમાં જે સુવિધા મળે છે બાળકોને, એવી તમામ સુવિધાઓ અમે અમારી શાળામાં બાળકોને પ્રાપ્ત કરાવીએ છીએ. અને અમારી શાળામાંથી દર વર્ષે ઓછામાં ઓછા 5 થી 7 વિદ્યાર્થીઓ A1 ગ્રુપ પ્રાપ્ત કરતા હોય છે, એટલે ખૂબ ઉત્તમ સંસ્કાર સાથે શિક્ષણ પીરસવાનો અમારો આશય રહ્યો છે. નમસ્કાર મિત્રો, ગુરુકુળ વિદ્યાપીઠ કુમાર વિદ્યાલય, હું મહેશકુમાર એન પટેલ આચાર્ય, અમારા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય જીતેન્દ્રભાઈ ઠાકોર. અમે આજરોજ અમારી શાળાની અંદર વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અને અમારા પરમ પૂજ્ય સ્વામીજી જેઓ આ શાળાઓમાં સંસ્કારનું સિંચન કરી રહ્યા છે એવા સ્વામીજીના 50 વર્ષ માનવતાની સેવામાં પૂર્ણ થાય છે એ રૂપે અમે આજરોજ આ કાર્યક્રમ કર્યો છે. અને અમારો હેતુ અમને ફક્ત બાળકોને શિક્ષણ નહીં, પરંતુ આ શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ. આજની સમાજની તાતી જરૂરિયાત હોય તો માત્ર ને માત્ર ભણતર પૂરતું નથી, પરંતુ મા બાપની સેવા અને સમાજમાં કઈ રીતે રહેવું, આ બધી જ વાતો અમારી શાળામાં આપવામાં આવે છે.